પડદરીના વણપરી ગામ પાસે 30 થી વધુ ગામનો અવરજવર કરવાનો રસ્તો આવેલ છે. આ સિંગલપટ્ટી રોડ BSNL ની લાઇનોનો ખોદકામ કરી માટી નાખવામાં આવતા અડધા રોડ બ્લોક થઈ ગયો છે. આ રોડની બાજુમાં 6 ફૂટની નહેર આવેલી છે, જેના કારણે આ રોડ પરથી પસાર થનારા વાહન ચાલકોને ભારે સાવચેતી રાખવી પડે છે. આ ખોદકામના કારણે ભૂગર્ભ લાઇન પણ તૂટી ગઈ છે, જેનાથી ગંદુ પાણી નીકળી રહ્યું હોય ત્યારે રોગચાળો ફાટી નીકળવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. મારું નામ રેવતુભા બી જાડેજા, મોટી ચણોલ ગ્રામ પંચાયતનો સરપંચ. આ જે BSNL નો પાઇપ આવે છે, પાઇપની પાઇપલાઇનની ગટર ખોદી નથી, કોઈ સેફટી આડી રાખી, કોઈ વસ્તુ નથી. 5 દિવસથી ખુલ્લી પડી છે. બાજુમાં સ્કૂલ છે, પછી અમારી ભૂગર્ભ ગટર તોડી નાખી છે. બાજુમાં રેસિડેન્ટ છે, તો આ માણસોને રહેવું કેવી રીતે? જેને ફોન કરો, કંટ્રાટી કોઈ કોઈની અરે વાત નથી કરતા, કંટ્રાટી કોઈ જોવા નથી આવતું. અહીંયા JCB વાળા ડ્રાઈવરને મોકલી દે છે, એનો સુપરવાઇઝર છે, એને રજૂઆત કરી, તો એને પણ કાંઈ વાત ધ્યાનમાં લીધી નહીં. 5 દિવસથી આ ગામની અંદર આ ગંધારું પાણી વચમાં નીકળે છે, તો અહીંયા પબ્લિકને રહેવું કેવી રીતે? ગામ લોકો મારી પાસે ફરિયાદ કરે છે. 2 દિવસ પહેલાં મારા ગામના ચંદુભાઈ એના ઘરનાને લઈને આવતા હતા, એકદમ હાવ રોડની ધાર ખોદેલી છે, એ પડી ગયા, એને લાગ્યું છે ને એને 12 ટાંકા આવ્યા છે. તો આ વાતને ધ્યાને લઈ કે આને કેને મંજૂરી આપી છે, કે જે આપણે એને પૂછવા આવ્યા હતા તે કીધું હતું કે ભાઈ તમે જે વસ્તુ તોડો, પાણીની પાઇપલાઇન છે તૂટે એટલે તરત તમારે હાંધી દેવાની, કે ભૂગર્ભ છે તૂટે એટલે તરત હાંધી દેવાની, 5 દિવસ ન હાંધે તો આ કામ કરવા દેવાની અમે ગામ લોકો ના પાડી છીએ.